ભાઈ આઠમો દસમો ભાઈ તો કલ્પનાતીત મારું બેઠું માની ના મળું અને તાવ જાય નહીં ચાલો કહીએ મોટું એવું છે. 71 17 આવ્યો 71 થઈ ગયા, ઊંધા થઈ ગયા આંકડા, માથું ફરી ગયું. 17 કેવડી દુનિયા વચ્ચે આવી છે પસાર કરતા હાજા ગગડી જાય. હા એવા ગોથામાં રહે છે આમ એ બધું તો હોય જેમને એમાં માર્ગે જવાતું નથી એ પાકું. વિટમણાઓ વગર કોઈ દિવસ ભગવાનના માર્ગે ચડી જ ના શકું. ભયંકર આંચકો લાગે મોટા ગયા ને તરત આમ ચડી જાય. કોઈ આંચકો લાગે એકદમ ઓહો મારે તો આવું થઈ ગયું હવે નહીં કરો એમ કરીને ચડી જાય. એ દોષ એનો ગુરુ બની જાય છે. દોષ એનો ગુરુ બની જાય. વારંવાર દોષ થાય તો ગુરુ ના બને, એ દોષ એનો દુશ્મન બની જાય. દોષને ગુરુ બનાવવાનો, ભલે દોષ થાય ક્યારેક ભૂલથી થઈ ગયો માનસિક રીતે, એ ગુરુ બનાવવાનો. કારણ કે એને કેવડું નુકસાન થાય છે એ નોંધ લઈ લેવાની, ત્યારે ગુરુ બને દોષ. હં કેટલું એનું ચૂકવવું પડે ત્યારે. હં તો કલ્પનાતીત છે સાતે, બરાબર ને? ખંડ આઠમો પ્રસ્થાન 11મો અધ્યાય કલ્પનાતીત તે સા છે. શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ. ત્રીજી સપ્ટેમ્બર 2019 ને આજે મંગળવાર. હરી વાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને છે, જીવનમાં હે તકરવાને હરિયો. મન ચોખ્ખું રાખવું એમાં ભગવાનને પગલા પાડવાના. કામ ક્રોધ લોભ મોહ એનાથી મેલું થાય. હં એમાં ભગવાન પગલા કેમ પાડે? એટલે આપણે આ બધું ભગવાનને પ્રાર્થના કર્યા કરવાની. હં અટકવા જેવું એક ભગવાન જ છે. કોઈ કંઈ કહી દીધું તો અટકવું નહીં, આ સામાન્ય હોય. કોઈ બોલી ગયું ચાલી ગયું કે ગુસ્સો જ કરી દીધો હશે, 5 કલાક પછી મળે શાંત જ હોય, એમાં આપણે વિખરાવાની જરૂર, હિંમત રાખવાની. હા સારી છે, 100% છે, 100% નહીં હોય. હા એવું દેખાય છે 100% તો. હા મોઢું આવી ગયું ને, તાવ આવે એમાં થોડોક ચાંદા પડે એનો જેનો તાવ આવે, મજા ના આવે એવું થાય, પહેરા પહેરા પી જ લેજે. કિરણના ઘરમાં દવા પીવી એટલે શું વાત છે, ચાલશે હવે મટી જાય. ઘરે જઈને કિરણ જ તને કહે રહેવા દે ને, બહુ વાંધો નથી ને રહેવા દે. હા આવે હવે પહેલો શ્લોક આવ્યો 11મો અધ્યાય કલ્પનાતીત તે સા છે. આવે ડરાવવા તું તો તૂત કેવા અવનવા પથે, આમ કરશો તો આમ થઈ જાહે ભૂત વળગી જાહે, તૂત કહેવાય તૂત. આવે ડરાવવા તું તો તું માથે મીંડું તૂત તૂત કેવા અવનવા પથે, કિંતુ શ્રેયાર્થી ત્યાં પોતે સાવધ પૂર્ણ છે હૃદય. જે મોટાની પરીક્ષા થઈ હતી કુંભ મેળામાં એ તૂત બધું આપણે એવી રીતે પ્રસંગ ઊભા કરે ને, આપણને કલ્પના ના આવે આપણે ધ્યાન રાખવું પડે.
એ તૂત કહેવાય. એ આપણે આગળ જે પ્રગતિ કરી રહ્યા છીએ એમાં રૂકાવટ માટેનું એ બધું આવતું હોય, પરીક્ષા માટે આવતું હોય, એને તૂત કહેવાય. આપણે ક્યાં વાપરી તૂત? જીદ ઉપર આધારિત છે, છોડે નહીં, કઈ નખરા કરે, ગમે એમ કરીને લેવું છે એની તૂત. નેગેટિવ હોય, જરૂર વગર હેરાન કરીને પણ લેવું, એ લેવું, એ તૂત. ઈટંટો એ અર્થમાં આવે કે આમ આ મારી લેવું જ છે, ગમે એમ કરી લે. હા, એ દોરા ધાગા હવે સાચું મળ્યું, આવા તૂતમાં ના પડવું, કે કોઈ દી ના પડવું, એમાં નીકળાતું નથી. એકવાર પડે ને પછી પછી, હા એ સાચી વાત છે, એમ પડ્યા પછી નીકળાય નહીં. અરે આપણે દોરો શેનો કરવો? મોટાને કહી દેવાનું પતી ગયું, આપણે દોરો. હા આપણે કંઈ કાળો દોરો હાથે બાંધવો પડે, પગે ઠીક છે. ત્યારે કે આ શું છે કહેવાની છે ને, એક એક ઢોર છે ને, ઢોર હોય ને એટલે પગે દોરી બાંધે જઈ જઈને જાય ક્યાં, એવું આવે ને આપણે એમાં એમાંનું છે. કોઈ પૂછે તો કે આમાં છે ને અમારે ગુરુ છે ને મોટા, એને દોરો બાંધી દીધો છે, પછી એની પાસે દોરી છે દેખાતી નથી. અરે કેવું કેવું નીકળે સારું, હવે તો કાંઈ સમજાતું નથી. બોલો ભાઈએ તો અહીંથી ટાંકણી નાખીને અહીંથી કાઢી હતી, હોહરવી એવી ફેશનો આવી છે. અહીં અહીંથી અહીંથી ટાંકણી નાખી હોહરવી કાઢવી ને, એ ફેશન છે બધું સારું. આ તો હું 10 વર્ષ પહેલાંનું કહું છું, આજ તો હોય છે, અત્યારે જેલમાં છે. એ ટાંકણી હોય તો 12 હોય, કોઈને ઘણાને પરોવી દીધું, ઉપડી ગયા, ફરી જાય, ફરી ફરી ગયું હતું એનું. આવે ડરાવવા તૂતો કેવા અવનવા પથે, ચમક ધમક ને આ અંદર આકર્ષક આપણે મન થાય, આમ આકર્ષણ થઈ જાય આપણે. કિંતુ શ્રેયાર્થી ત્યાં પોતે સાવધાન થઈને જીવે, એને ભૂમિકાને લેવા દેવા નથી. તૂત તો કોઈ પણ ભૂમિકા આવીને બે બાપુ મનનો કબજો લઈ ગયે, મેં અનુભવની વાત કરું છું, નીકળે નહીં કારણ વગરનું. આપણને સારું આ મારું ક્યાં જઈને પડ્યું, સારું હવે એનું કરવું, નીકળે જ નહીં. 4 મહિના મેં કાઢ્યા હતા એવી તમને યાદ છે, હા કાંઈ લેવા દેવા નહીં, એમાં ભરાઈ દે, સારું હવે આનું શું કરું. એ કબજો મને મારી અનુભૂતિની વાત કરું, એ તો એ કહેવાય નહીં, એવું તૂત હોય. એટલે એ એમ થાય આપણે કે આપણે ભૂલી જાય, પણ ભૂલાય નહીં, એ તૂત કહેવાય. પણ ભગવાનની પ્રાર્થના કરવાથી જાય. 7 દિવસ રેગ્યુલર આશ્રમ ગયો હતો, ઓટલે જઈને પ્રાર્થના કરી આવું, એ ભગવાન મારે આમ જવું છે ને આ મને ક્યાં નાખો છો, કાંઈ એને લેવા દેવા નથી, મને લેવા દેવા નથી, હું કાંઈમાં ભરાવું, એવું 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 થતું. હકીકત કહું છું, એમ નીકળાતું નથી આમ ઠેકડો મારીને એમાંથી. એ આ માર્ગે જાય ને એને એનું અનુભૂતિ થાય કે આ મારું બેઠું આ તૂત. હજી એ વ્યક્તિ મારી સામે આવે ક્યારેક તો હું એને એવો નમું અને અંદરથી એટલો સ્થિર ભાવે, આપણા જ માતા પિતા હોય એવા ભાવથી નમી જાઉં. અત્યારે પણ ત્યારે એ સ્થિરતા આવી, એવું નિર્મળ થઈ ગયું ને, હા ઈશ ભગવાન મોટા સિવાય જાય, આ તૂત છે, આ તૂત આપણે આગળ જતા રોકે, કાંઈ લેવા દેવા નહીં, ન્યાય જઈને પડે. આ મનની સ્થિતિ હોય આપણા, આપણે તાબામાંય ના રહીએ, આપણે ભૂલી જવું, ભૂલાય નહીં એવું મન થઈ જાય. અને જેથી તમે આગળ ભાગો જાય ને સામે જાય કરે એ માથાકૂટ મોટી, એ ધ્યાન રાખવું, એ ટાઈમે બચવું જોઈએ. એ આમાં કહે છે કે સાવધાન. આ તો મારો દાખલા પણ તમને સમજાય છે, રિયલ દાખલો, ખોટો નાટકીયો નહીં. હા પણ નિરાશ થવું નહીં, હું જો એમાં નિરાશામાં પ્રવેશી ગયો ને તો ભારે નુકસાન થઈ જાય, પ્રવેશ ના કરવો. વાલા મોટા આપણા, બીજું શું વાલું, એમ કરીને પ્રવેશ કરી દેવાય, એ મરી જવાનું છે એને હું વાલું કરું, વાલું જે અમર છે એમાં ઘુસાડો. કેટલો કાળ એવો હોય ત્યાં કેવો વહી જાય, 4 મહિના ગયા મને મારા કાળની ખબર છે. એમ મારે ઊંઘ 3 મહિનાથી આવી, ફોનમાંથી નીકળ્યા પછી 3 મહિને, એમ આની એ ખબર છે. હા
એમ એટલે એકડો સાતડો સાતડા એકડા વચ્ચે કેવડી રમતો કેવડી ગઈ શકે, એમને એમ નીકળી જવાય છે ઓહરું. આ તમારી પાસે બોલી એવી શક્તિ ભગવાને આપી. હું ડિપ્રેસ થઈને ખવાઈ ગયો તો ધ્યાન રાખવું, એટલે ધ્યાન રાખવાની વાત છે. આ જે ખોટું ખોટી આંખ પણ દેવી નહીં, મન પણ દેવું નહીં. પ્રસંગો એટલા બધા આડાવડા આવતા હોય ને જીવનમાં, એમાં ક્યાંક આડાવડા ભેરવાઈ દે માણસ. પછી મારી મનની સ્થિતિની વાત કરું છું, મેં કરેલું છે, મારે જોયેલું છે અને ભોગવેલું એવું દુઃખ, એમાંથી નીકળતા બહુ વાર લાગે. કોઈના લગ્ન વગન આવવાનું હોય ને રાહ જોતા હોય, તારી જ ઉંમર હોય, જોવાનું શું હોય, લગ્ન તો ક્યાં હોય, જોવાનું બીજું હોય, ગોથા મારતા હોય. જીવ જીવ છે એ, આપણે મોટા આપણા ગુરુ મહારાજ છે કે આપણી રક્ષા કરે છે. ગીતામાં શું સમજણ હોય આપણને, પણ ડાયા બાપા અને બધા યાદ આવી જાય. ગીતામાં તો મોટા હતા નહીં, બાપાએ મને ચોથા પાંચમાંથી ભણાવેલો છે, યાદ આવે બાપા આવું કહેતા હતા. અમને ખરે તમે દાંત કાઢો ને એ દાંત કાઢે પછી ક્યાં જાઓ, શું થાય, તમે દાંત કાઢ્યા પછી એને દાંત કાઢ્યા પછી પછી દાંત જ કાઢો ને રી બીજા બધાને, એ બે દાંત કાઢે એને ખબર ના હોય બીજા બધા દાંત કાઢે, એ હાલત થઈ જાય. એવા ગોઠવાઈ ગયા હોય ને કે એને ખબર ના હોય આજુબાજુ કોઈ છે, અહીં કોઈ કોઈ બેઠું હોય, ઘણી વાર બધા પસાર થાય જોવે એમ બધા જોતા હોય તો એમને એમ ખબર જ ના હોય, એવું હોય છે. આ બધું એ તૂત કહેવાય, સમજાય છે. તૂતમાં કે ભરાવું નહીં ભાઈ, હા તો આમ કેમ નીકળવું, એ ભગવાનની કૃપા સિવાય કોઈ રસ્તો નથી. એમને એમ કંઈક આગળ રસ્તે થોડું વહી જવાય છે આપણાથી, ગમે જ સારું જોવાની છે ને, કે આવું બધું ગમે આપણને, ભગવવાનું મન થાય. જોવાની કાળ એવો છે, એને સાચવી લીધો એ ફાવી ગયો. આખી શક્તિ બધી એમાં જ હોય, એવા કામમાં પડી જાય શક્તિ બધી વેરાઈ જાય, માન તન ધન બધું વેરાઈ જાય. આને રસ્તે સીધું શીખવાડું છું, જો તમારી ઉંમર એ આવી છે એટલે તમારે એ જો ધ્યાન રાખવું. અમે તો બચી એમાંથી બચી ગયા, હા માન બચી, આપણે એમ આપણું હાલે નહીં. એ રજોગુણનું વાતાવરણ હોય ને આખું, તમારો કબજો લઈ ગયો ને, આપણે સાવ નિર્દોષ હોય એટલે કબજો એવો લઈએ કે આપણને ખબર જ ના પડે કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ક્યાં જાય છે. એ તો ગુરુ મહારાજ આપણું ધ્યાન રાખ્યું અત્યારથી કહેતા રહેવું, હા એ પ્રભુ મારું ધ્યાન રાખજો, એમાં હું છોકરી થઈને આવી છું, ઓર ધ્યાન રાખજો, હા મારા પપ્પાનો પ્રેમ મને સદા માટે પવિત્ર રીતે મળ્યા કરે એવું મારું ધ્યાન રાખજો. એક તો બસ થઈ જાય એમ છે, એક હજાર સમજાવું છું, ધ્યાન રાખવું. આપણે કાળ એવો છે ને આમાં, ચારે બાજુ ઉઠો ત્યાંથી ચાલુ, હું એ તો હક હું હું ત્યારે હકની મોબાઈલ હોય પાછો બીવું નહીં, સમજાવું છું. કલ્પના ના શકે જાગી, આ સોરી સોરી, કેટલો કાળ એ હોય ત્યાં તૂતમાં વિતાવવો પડે, એમ નીકળી નહીં જવાતું. પાછો સચેત શ્રેયાર્થી થતા શો પંથ સૂજશે, કલ્પના ના શકે જાગી એવા સંગ્રામ પ્રીછવા. એવા સંગ્રામ આવે કે તમે કલ્પનામાં કરી ના આગો કે આવું આમ કેમ, આ એ તૂત. કલ્પના તીત તે શા છે, એ તો દિવ્ય પ્રકારના. તમને કલ્પના ન હોય એવા એવા તૂત આવે સામે, હા દિવ્ય પ્રકારના. પ્રલોભનો પૈસા ઢગલો કરી દે, એ દિવ્ય પ્રકારનું પ્રલોભન કહેવાય. 10,000 રૂપિયા રામકૃષ્ણને એ જમાનામાં કોક આપવા આવે, રામકૃષ્ણ કે મારે નથી જોતા, હું હાથ અડાડું નહીં, એમ કરો બાને આપો, એ તમારા કાકીને પૂછી લઈશ. એને શું કરવાના, આપણે તમારે કામ ના આવે મારે શું કામનું છે. એની પરીક્ષા હતી માતાજીની, 10,00,000 એટલે કેટલા થાય, મિનિમમ એ દિવ્યા પ્રલોભનો છે બધા, ખ્યાલ આવે ને. છતાંય અર્પવા કેવા ઉછાળા દિલ મારતું, શું ધસમસતા પૂરે ઉભરાતું જતું નહીં. આવું બધું થતું છતાં પણ એટલું બધું અંદરથી દરિયાના જેવું તોફાન,
અને આ મંટોળ અંદરથી ખેંચીને નથી એવું કરવું, મારે હારવું નથી એવું ચાહેલા કરતું હતું. ધસમસતા પૂર જેવું અંદરથી, છતાંય અર્પવા કેવા ઉછાળા દિલ મારતું, સમર્પણ પહેલું એવું ને અર્પવું. શું ધસમસતા પૂરે ઉભરાતું જતું નર્યું, દિવ્યમાં દિવ્ય શક્તિની પ્રેરણા મળતા હૃદય, અનન્ય દિવ્ય મુશ્કેલી કોઈને કોઈ હોય છે. સ્થૂળ આવરણો ત્યારે અવરોધો કશાના છે, છતાં દિવ્ય ભૂમિકામાં અવરોધ હતું કંઈક તો છે, એક તૂત છે. હરિ ઓમ. ધીમે ધીમે દિવ્યમાં દિવ્ય શક્તિની પ્રેરણા મળતા હૃદય, દિવ્યમાં દિવ્ય શક્તિ શ્રદ્ધા ચોપડી છે આપણા હાથમાં એટલે લખ્યું છે. દિવ્યમાં દિવ્ય શક્તિની પ્રેરણા મળતા હૃદય, અનન્ય દિવ્ય મુશ્કેલી કોઈને કોઈ હોય છે. હા, કેવી હોય છે? સ્થૂળ આવરણો કશા હોતા નથી, છતાં દિવ્ય ભૂમિકામાં કંઈક અવરોધરૂપ તો પડ્યું જ છે. આવ્યા જ કરે માયા બધી. દિવ્ય શક્તિની પ્રેરણા મળવાની શરૂ થાય ત્યારે દિવ્ય મુશ્કેલી પણ સામે એવી પ્રકૃતિ રૂપે સામે આવીને ઊભી રહી. હં, એમ કહે છે એ આવરણો સ્થૂળ હતા કે આપણે 50 માઇલ ચાલી જાય તો થઈ જાય, પણ એવું નથી. હોય હજરીકમાં જ ઠેકડો મારવાનો હોય છે, ચડવાનું નથી. આવરણો કશાના છે, છતાં દિવ્ય ભૂમિકામાં અવરોધ કરનારું કંઈક તૂથ પડેલું છે. એક પ્રકૃતિના બધા રાગ દ્વેષ ક્રોધ મોહ ઈર્ષા દેખાય માયા મમતા મોહ એ બધું. હં, દિવ્યતાનું બધું કામ પછી તો શક્તિ તે કરે, આપણે યંત્ર સંપૂર્ણ ત્યારે એના બની જવું પડે. એ જ્યારે દિવ્ય ભૂમિકાના અવરોધનું કંઈક આડું આવે છે ત્યારે આપણે એનું યંત્ર બની જવું પડે. સમર્પણ થઈને તું જે કરાવશે એ બસ, મને આમાં બીજું સમજાતું નથી. દિવ્યતાનું બધું કામ પછી તો શક્તિ તે કરે. આપણી જે દિવ્ય શક્તિ ભેગી થઈ હોય થોડી ઘણી અંદર, એ આમાં સપોર્ટ કરે આપણને, અને ત્યાર પછી આપણે એના તરફ મન વળે, એને યંત્ર બનીએ આપણે. એ કરે એ કેમ આપણે કરીએ, એના થતા હૃદય સંપૂર્ણ યંત્ર. તું યંત્ર, રામકૃષ્ણ યંત્ર, તું ચલાવવાવાળો. ભગવાન જે કરે તે સારા માટે ભગવાન કરે તે સારું, એ યંત્ર બન્યા પછીનું વાક્ય છે. બુદ્ધિની શુદ્ધતા કેવી, જે પ્રજ્ઞાશક્તિ હોય છે. પ્રજ્ઞાશક્તિ તણો દિવ્ય વિવેક પારખી શકે. બુદ્ધિની શુદ્ધતા કેવી, જે પ્રજ્ઞાશક્તિ હોય છે. બુદ્ધિની જે શુદ્ધ થયેલી બુદ્ધિ છે એ પ્રજ્ઞા બની ગઈ, એની શક્તિ કેટલી હોય. પ્રજ્ઞાશક્તિ તણો દિવ્ય વિવેક પારખી શકે. પ્રજ્ઞા થયા પછી બુદ્ધિનો કેવડો મોટો ખ્યાલ છે, જબરજસ્ત. એ તો કોણ જાણી શકે? વિવેક પારખી શકે. પ્રજ્ઞાશક્તિમાંથી પ્રગટ થયેલો વિવેક એ જ પારખે. બુદ્ધિમાંથી વિવેક પ્રગટે નહીં, વિવેક પ્રજ્ઞામાંથી પ્રગટે. બુદ્ધિમાંથી શું પ્રગટે? સ્વાર્થ, મને ફાયદો છે કે નહીં એમાં જોઈએ, બીજાને શું થાય ખબર. બુદ્ધિ પ્રજ્ઞા દિવ્ય શક્તિ તણો વિવેક, એમાં દિવ્ય થયેલી બુદ્ધિ છે, પ્રજ્ઞા છે, એની શક્તિ છે, એની અંદરથી વિવેક બહાર આવે, અને એ વિવેક દ્વારા જ એવા તૂતનો સંહાર થાય, મારી શકીએ આપણે. હા, એને એ વિવેક જ પારખે કે આ આ અસ્ત્ર શસ્ત્ર આમાં કામ આવશે. ખ્યાલ આવે છે ને? દિવ્યતાનું બધું કામ પછી તો શક્તિ તે કરે, આપણે યંત્ર સંપૂર્ણ ત્યારે તેના થતા રૂદે. બુદ્ધિની શુદ્ધતા કેવી, જે પ્રજ્ઞાશક્તિ હોય છે. પ્રજ્ઞાશક્તિ તણો દિવ્ય વિવેક પારખી શકે. કે આ જે શુદ્ધ બુદ્ધિ થઈ, પ્રજ્ઞા થઈ, એ પ્રજ્ઞા કેટલી શક્તિશાળી છે એ શુદ્ધ વિવેક પ્રગટે ને આપણામાં. કેમાંથી? પ્રજ્ઞાશક્તિમાંથી. એ જ પારખી શકે.
આમાં આમ કરાય આમ નહીં. પ્રજ્ઞા, બુદ્ધિ પ્રજ્ઞા બને તદા, એવા કરતું ને ક્યાંક. મોટા સિવાય કોઈ લખ્યું નથી આવું, કારણ કે વ્યક્ત થવું એ મોટાના ભાગમાં આવ્યું. બીજા બધા કરેલી અનુભવ થયો, ભગવાન મળી ગયા, પણ વ્યક્તિકરણ મોટા જેવું મને એમ થાય કે હું ખુલ્લા થયા છે. આવું અધ્યાત્મનો રસ્તો ચારે બાજુ અત્યારે કેમ આ ગણેશ બત્તીમાં લાઈટો રાતે બળતી હોય, આખી રાત રસ્તો આખી રાત દેખાય ને. અમારે હમણાં એમ રાત આખી બળતા હોય, કેટલી લાઈટો છે એવું. આમ ચોખ્ખો બતાવી દીધો, આમાં હેલા જાઓ, એક નાની કણી પડી છે ને તોય તમને દેખાય, ખાલી જાગૃતિ રાખજો. હા ઇન્દુકાકા કે એમ સર્વ પ્રકારથી મુક્ત એવી બુદ્ધિ થતા 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 આવા તૂતોમાંથી બહાર નીકળતા નીકળતા કેવાય ફેરફારો તે પ્રગટે જીવનમાં થતા. એટલા બધા હાવ હાવ આપણને લાગે હાડો આ જીવન કેવું બની ગયું આ બધું, કારણ કે હવે પ્રજ્ઞાની રીતે બુદ્ધિ હાલી રહી છે, ક્રિયા હાલી રહી છે. પેલા બુદ્ધિની રીતે હાલતું હતું, હવે શ્રેયાર્થી બન્યા છે, પેલા જીવ હતા. ખ્યાલ આવે છે ને? સર્વ પ્રકારની થી સર્વ પ્રકારથી મુક્ત એવી બુદ્ધિ બુદ્ધિ થતા જતા થતા થતા કેવાય ફેરફારો તે પ્રગટે જીવને તદા. પરંપરા વિશે તે કક્ષા તેની અનંત છે, ત્યાં ત્યાં શ્રદ્ધા અને શક્તિ પાછા જુદા અનેક છે. આ બે કડી ભેગી હોવી જોઈએ, છૂટી પડી ગઈ છે. સર્વ પ્રકારથી મુક્ત એવી બુદ્ધિ થતા થતા કેવા એ ફેરફારો તે પ્રગટે જીવને તદા. પરંપરા એવા ફેરફારો વિશે તે કક્ષા એની અનંત છે. કેવા ફેરફાર થાય એ બધાની કક્ષા પ્રમાણે અનંત અલગ અલગ રીતે અને ઘણી બધી પ્રકારે થાય ફેરફાર. ત્યાં ત્યાં શ્રદ્ધા અને શક્તિ બે પાછા જુદા 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 અનેક રીતે કામ કર્યા પછી એ રીતે કામ કરે. હરી વાલો હરી વાલો જીવન પ્રાણ પ્યારો છે, જીવન માહે તકરવાને હરી જેવું બીજું ના છે, જીવન માહે તકરવાને હરી જેવું બીજું ગાવાનું છે. ભાઈ ગાય તો આપણે થોડુંક વિશે સમજાઈએ, થોડુંક તો ફેર પડે. જાદુ થઈ ગયું છે. આવે ડરાવવા તું તો કીવાવન વાપથે, દસ કડી છે ભાઈ ને લાગતી હતી, પછી ડરાવવા આવે તો આપણે ગાઈ નાખો. આવે ડરાવવા તું તો કેવાવન વાપથે, કિંતુ શ્રેયાર્થી ત્યાં પોતે સાવધ પૂર્ણ છે રુદે, કેટલો કાળ એવો એ ત્યાં કેવો વહી જાય છે, પાછો સચેત શ્રેયાર્થી થતા સો પંથ સૂચશે, કલ્પના ના શકે જાગી તેવા સંગ્રામ પ્રીછવા, કલ્પનાતીત તે સાચે એ તો દિવ્ય પ્રકારના, છતાંય અર્પવા કેવા ઉછાળા દિલ મારતું, શું દસમસતા પૂરે ઉભરા તું જતું નર્યું, દિવ્યમાં દિવ્ય શક્તિની પ્રેરણા મળતા રુદે, અનન્ય દિવ્ય મુશ્કેલી કોઈને કોઈ હોય છે, સ્થૂળ આવરણો ત્યારે અવરોધો કશાન છે, છતાં દિવ્ય ભૂમિકામાં અવરોધ તું કંઈક છે. અનુભવની વાતો લખી મોટાએ, દિવ્યમાં દિવ્ય શક્તિની પ્રેરણા મળે આપણને તો અનન્ય દિવ્ય મુશ્કેલી પાછી આવીને ઊભી હોય,
એનાથી શક્તિવાળી મુશ્કેલી સામે આવે. એ આવરણ સૂક્ષ્મ હોય છે, એમ થાય કંઈક અવરોધ કરે છે, હું આવે હાડું ગોતે પછી સાધક. મોટાને કેમ જવું પડ્યું કુંભમેળામાં? એ અવરોધ છે, પ્રકૃતિને ગમતું જ નથી. તમે ભગવાનને માર્ગે જાઓ એ પ્રકૃતિને ગમે? અને મોટા તો આપણા ગુરુ મહારાજ એટલા ખુલ્લા થઈને વાતો કરી દીધી, કોણ કરે આ વાતો બધી આવી કે આ ભાઈ આવું થાય આવું થાય આવું થાય. ક્યાં પીગા છોકરી? દિવ્યતાનું બધું કામ પછી તો શક્તિ તે કરે, આપણે યંત્ર સંપૂર્ણ ક્યારે તેના થતા રુદે. બુદ્ધિ ની શુદ્ધતા કેવી, જે પ્રજ્ઞા શક્તિ હોય છે, પ્રજ્ઞા શક્તિ તણો દિવ્ય વિવેક પારખી શકે. બુદ્ધિ ની શુદ્ધતા કેવી, જે પ્રજ્ઞા શક્તિ હોય છે, પ્રજ્ઞા શક્તિ તણો દિવ્ય વિવેક, એ જ પ્રજ્ઞાની શક્તિ કેટલી બધી છે એની ખબર પડે એને. હે, પ્રજ્ઞા આર પાર જાય. આર પાર એટલે કેવી જાય? તારી બુદ્ધિમાં હું હાલતું હોય એને ખ્યાલ આવી જાય. આર પાર કહેવાય. આ કબાટમાં કઈ કઈ ચોપડી ક્યાં પડી, આડું આવરણ હોય તો ખબર પડે. ઓહો, એ જેવો આપણી દીવી આ લઈ લેને, ઓલી જેવો કાર્ય જીવનનો યોગ છે, છઠ્ઠી પડી છે, એવું હોય. પ્રજ્ઞા આર પાર જ હોય, કારણ કે આત્માની નજીકનું અંગ થઈ ગયું, શુદ્ધ થઈ ગઈ બુદ્ધિ, શુદ્ધ થઈ ગઈ. સર્વ પ્રકારથી મુક્ત એવી બુદ્ધિ થતા થતા કેવાયે ફેરફારો તે પ્રગટે જીવને તદા પરંપરા વિશે તે કક્ષા તેની અનંત છે ત્યાં ત્યાં શ્રદ્ધાયને શક્તિ પાછા જુદા અને કચ્છે હરિયો. હવે આ કેવી રીતે બધું એનું વર્ણન આવ્યું, એની મસ્ત કડી એક છે. નોટિસ કઈ વિના કેવી જિંદગી ખસતી જાય છે. એ હે કે નોટિસ આપે છે, સફેદ વાર થોડા વર્ષ પછી થશે, એવી નોટિસ આવે છે? કાંઈ આવતું નથી, તો પણ એ આવી જાય છે. મૃત્યુ કઈ નોટિસ આવે? નોટિસ કઈ વિના કેવી જિંદગી ખસતી જતી, કોઈને તોય ના ભાન એનું સેજે થાય છે. સહેલું આવ્યું એટલે કે આવીશ, આવું આવતું હોય તો કંઈક મજો આવે થોડો. કિંતુ જે કોઈ જાણે છે એની શ્રદ્ધાશી ઓર છે, એ શ્રદ્ધા તો વિકાસે છે આવતી ખપમાં કરે. આવું જેને ખબર પડે કે મૃત્યુ નિશ્ચિત છે, મંડો કરવા કંઈ જોયા વગર, એનું નોટિસ કંઈ વિના કેવી જિંદગી ખસતી જાય જતી. નોટિસ કંઈ વિના કેવી જિંદગી ખસતી જતી, કોઈને તોય ના ભાન એનું સેજે થાય છે. અરે મોટા સરસ આવી ગયો. ગુરુ છે, ગભરાવું નહીં. કેટલું હેલું કરી કરીને પીરસવું પડે મારે, મને ખબર છે. મારો હાજા ગગડી જાય આમ નીચે ઉતરતા ઉતરતા ઉતરતા, પ્રસંગો ને બધું તઈ સમજાય. હરિયો.